हेलो एवरीवन, वेलकम टू डीकेएम चैनल। टुडे वी विल डिस्कस अबाउट सैम 5 टीवाई बीएससी जेनु यूनिट नंबर 3 केमिकल काइनेटिक्स। जेमा लास्ट लेक्चर में आपणे जोयेलु ट्रांजिशन स्टेट थियरी बराबर सक्रियकृत संकेत बाद जोयेलो। आजे जोवानुं छे प्राइमरी सॉल्ट इफेक्ट बराबर प्राथमिक क्षार असर। तो प्राथमिक क्षार असर नी वात करवामां आवे तो फर्स्ट तो अपना साइंटिस्ट सौ प्रथम प्राथमिक क्षार असर की समझूती ब्रॉन्स्टेड अने त्यार बाद लॉरी ब्रॉन्स्टेड एंड त्यार बाद जेरम नामना वैज्ञानिके आपी बराबर। तो पॉइंट लखी दो तो प्राथमिक क्षार असर की समझूती क्षार असर की समझूती सौ प्रथम अपना भाई ब्रॉन्स्टेड अने त्यार बाद कोने आपी जेरम नामना वैज्ञानिक आपी जेरम है आपी बराबर। सौ प्रथम प्राथमिक प्राइमरी सॉल्ट इफेक्ट नी बात करिए तो सौ प्रथम समझूती आपी कोने ब्रॉन्स्टेड एंड त्यार बाद जेरम नामना वैज्ञानिके आपी। तो सपोज कोई रिएक्शन धारो के बे प्रक्रियको वच्चे बे प्रक्रिया थाई छे तो धारो के बे प्रक्रियको वच्चे रिएक्शन थाई छे धारो के बे प्रक्रियको सपोज ए प्रक्रियक जेना पर चार्ज छे जेड ए जेटलो अने बी प्रक्रियक प्रक्रियक बी जेना पर चार्ज छे जेड बी जेटलो वच्चे रिएक्शन थाय छे प्रक्रिया थाय छे रिएक्शन थाय छे बराबर। अने ए रिएक्शन के सपोज आर इतनी छे ए रेस टू जेड ए प्लस ए रेस टू सॉरी बी प्रक्रियक बी बीजो प्रक्रियक छे प्रक्रियक बी तो बी पर चार्ज छे जेड बी जेटलो चार्ज ए रेस टू जेड बी बराबर जेनी पुरोगामी दिशामां प्रक्रिया थाय जेने अचळांक के वन वडे दर्शाईशुं अने प्रतिगामी એટલે કે રિવર્સ રિએક્શન થાય તો કે ટુ વડે દર્શાવીશું તો એમાંથી ફોર્મ થાય છે સક્રિયકૃત સંકીર્ણ એ બી અને ઘાતાંકનો સરવાળો થશે ઝેડ એ પ્લસ ઝેડ બી બરાબર। આ જે થાય છે તે ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે સક્રિયકૃત સંકીર્ણ બને છે અને ફાઇનલ એમાંથી નિપજ ફોર્મ થાય છે શું મળે છે નિપજ મળે છે તો આને અચળાંક કે વડે દર્શાવીશું બરાબર આનો સંતુલન અચળાંક। તો આ પ્રકારની કોઈક રિએક્શન થાય છે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે અને મધ્યસ્થી એમાં ફોર્મ થાય છે શું સક્રિયકૃત સંકીર્ણ ફોર્મ થાય છે શું બને છે સક્રિયકૃત સંકીર્ણ છે ટ્રાન્ઝિશન સ્ટેટ મળે છે એટલે એ ટ્રાન્ઝિશન સ્ટેટ મળવાનું કારણ એક જ છે કે આમાં બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય તો મધ્યસ્થી સંયોજન બને જેમાં બોન્ડ સંપૂર્ણ બનેલા હોતા નથી એટલે કે બનતા જાય છે અને અડધા બોન્ડ તૂટતા જાય છે એ રીતની પ્રોસેસ થાય છે બરાબર જેને શું કહેવાય સક્રિયકૃત સંકીર્ણ। હવે સક્રિયકૃત સંકીર્ણને મેં એક્સ વડે દર્શાવી દઉં તો બી કોઈ પ્રોબ્લેમ નથી તો એ રેસ ટુ ઝેડ એ પ્રક્રિયક ને બી પ્રક્રિયક એ રેસ ટુ ઝેડ બી બરાબર જેની અચળાંક છે કે વન અને આનો અચળાંક છે કે ટુ બરાબર એન્ડ અને એક્સ વડે દર્શાવો એક્સ રેઝ ટુ ઝેડ એ બરાબર પ્લસ ઝેડ બી જેને સ્ટાર વડે દર્શાવી સારી રીતે એન્ડ અને સક્રિયકૃત સંકીર્ણ બને જેનું વિઘટન થાય ને ફાઇનલ આપણને નિપજ મળશે નિપજ મળશે તો આપણને આ નિપજ મળે છે। તો સપોઝ પ્રક્રિયક એની સાંદ્રતા કેટલી હોય સી એ જેટલી હોય કેટલી હોય
કોન્સન્ટ્રેશન સાંદ્રતા કેટલી હોય એ પ્રક્રિયકની આ સાંદ્રતા દર્શાવું છું સાંદ્રતા કોન્સન્ટ્રેશન ગઈએ તો બી ચાલે તો આની સાંદ્રતા એ પ્રક્રિયકની સાંદ્રતા CA જેટલી બી પ્રક્રિયકની સાંદ્રતા CV જેટલી એન્ડ આ ભાઈ સક્રિયકૃત સંકીર્ણ મળે છે એની સાંદ્રતા CX જેટલી હોય બરાબર આટલી સાંદ્રતા હોય તો આ ભાઈનો આ રિએક્શન માટે આપણે પ્રક્રિયાનો વેગ એટલે કે આ રિએક્શન માટેનો પ્રક્રિયાનો વેગ લખવામાં આવે તો dx/dt એ સક્રિયકૃત સંકીર્ણની સાંદ્રતાના સમપ્રમાણમાં હશે તો લખી દઉં મેં તો સો ધેટ પ્રક્રિયાનો વેગ શું થશે સોરી વેગ દર્શાવશે પ્રક્રિયાનો વેગ દર્શાવવામાં આવે તો કઈ કારિતા હશે વેટ પ્રક્રિયાનો વેગ dx/dt equal to વિના દર્શાવે તો પ્રપોઝનલ ટુ દર્શાવવું પડે ચલે છે નું ચિહ્ન આવશે તો મેં એ જ દર્શાવી દઉં બરાબર dx/dt ચલે છે કોની સાંદ્રતા સક્રિયકૃત સંકીર્ણની સાંદ્રતાના સમપ્રમાણમાં હશે બરાબર તો મારે ઇક્વલ ટુ નું ચિહ્ન કરવું હોય તો થશે શું સો દેટ dx/dt ઇક્વલ ટુ kx/cx આ ઇક્વેશન ને વન ગાઈસ ઇક્વેશન નંબર વન જ્યાં CX એ સક્રિયકૃત સંકીર્ણની સાંદ્રતા KX જે છે બરાબર તે રાસાયણિક પ્રક્રિયાનો વિશિષ્ટ વેગ અચળાંક બરાબર તો KX જે છે તમે લખી દો રાસાયણિક પ્રક્રિયાનો KX ઇક્વલ ટુ રાસાયણિક પ્રક્રિયાનો વિશિષ્ટ વેગ અચળાંક ઓકે આ થશે હવે બીજી વસ્તુ અકોર્ડિંગ ટુ થર્મોડાયનેમિક્સ થર્મોડાયનેમિક્સના રીતે જોવામાં આવે આ રિએક્શન તો થર્મોડાયનેમિક્સના રીતે જોવામાં આવે તો સંકીર્ણ આ એક્સ છે અને પ્રક્રિયકો એ અને બી એકબીજાના સમતોલનમાં છે બરાબર તો અહીંયા મેં લખી શકું થર્મોડાયનેમિક અકોર્ડિંગ ટુ થર્મોડાયનેમિક્સ પ્રક્રિયકો એન્ડ અને સક્રિયકૃત સંકીર્ણ દેખાય છે આ સક્રિયકૃત સંકીર્ણ સમતોલનમાં છે તો સો દેટ આપણે વેગ અચળાંક લખી શકીએ વેગ અચળાંક ઇક્વલ ટુ શું થશે કે ઈ વેગ અચળાંક મેં કે ઈ વડે દર્શાવીશું તો વેગ અચળાંક કે ઈ ઇક્વલ ટુ નિપજો એટલે કે આ રિએક્સ આટલી જ ધ્યાનમાં લેવાય તો નિપજોની સાંદ્રતા નિપજ તરીકે કોણ છે ભાઈ સાંદ્રતા છે પણ આપણે દર્શાવીશું સક્રિયતાના ફોર્મમાં શેમાં સક્રિયતાના ફોર્મમાં તો કે ઇક્વલ ટુ દર્શાવી શકાય કોની સક્રિયતા નિપજ આટલી જ રિએક્શન ધ્યાનમાં લેવાની છે ભાઈ સક્રિયકૃત સંકીર્ણ સુધી તો એ એક્સ ડિવાઈડ બાય એ ઓફ એ પ્રક્રિયક એની સક્રિયતા એન્ડ બીની સક્રિયતા જ્યાં એ ઇક્વલ ટુ શું છે સક્રિયતા શું છે સક્રિયતા હવે આ સક્રિયતાની વાત કરે તો સક્રિયતાની એક ફોર્મ્યુલા છે બરાબર પરંતુ સક્રિયતા એ ઇક્વલ ટુ સી ક્રોસ એફ એટલે સી ક્રોસ એફ લખું છું અહીંયા પરંતુ સક્રિયતા એ ઇક્વલ ટુ સી ક્રોસ એફ સી મીન્સ કોન્સન્ટ્રેશન સાંદ્રતા સી ઇક્વલ ટુ શું છે સી સાંદ્રતા છે કોન્સન્ટ્રેશન એન્ડ એફ એફ શું છે
तो अपनी बात करें तो सक्रियता गुणांक, सूझे सक्रियता गुणांक बराबर, तो सक्रियता गुणांक है। तो आज फॉर्मूला में मैं आ वैल्यू पुट करूं सी क्रॉस एफ, ए नी जगह में सु पुट करूं सी क्रॉस एफ, तो अपनी के फॉर्मूला था से के ई इक्वल टू ए नी जगह में सी लखूस तो सी एक्स इनटू ए एक्स इनटू सॉरी ए सी एक्स लिखाई हूं तो डाउन साइड तो ए प्रक्रिया के एनी सांद्रता छे सॉरी तो सी ऑफ ए कॉन्सेंट्रेशन प्रक्रियक ए नु कॉन्सेंट्रेशन हसे कॉन्सेंट्रेशन अपाद सी एक्स लखी है सक्रियकृत संकीर्ण नु कॉन्सेंट्रेशन सांद्रता छे तो अहीं लखाय सु लखासे सी ऑफ ए इनटू सी ऑफ बी इनटू एफ छे सक्रियता गुणांक तो एफ एक्स अपन एफ ए इनटू एफ बी आई क्वेश्चन हसे बराबर डाउन साइड जाए जवाय नहीं तो आर अप करीस बराबर कंटिन्यू इक्वेशन नंबर वन हवे आना पर इक्वेशन नंबर टू लाइस में सी एक्स ने सूत्र न करता बनाई दे सी एक्स ने तो कोई फॉर्मूला अपनी कई जुदी थे बराबर तो मैं रब करी दो तो सौ प्रथम ब्रॉन्स्टेड समझूती आपी थी ए प्रक्रिया कने बी प्रक्रिया वच्चे प्रक्रिया थाय बराबर जेना पर चार्जिस होय जड़े ने जड़बी जेटला बराबर तो वच्चे मध्यवर्ती सक्रियकृत संकीर्ण बने छे सक्रियकृत संकीर्ण बन्या बाद थाय छे वेट प्रक्रिया ना वेग चढ़ाए बराबर समतोलन में छे पुरोगामी में जेटली जती थी एटली ज प्रतिगामी में जती थी बराबर तो नोट करता रहो भाई तो आना पर मैं सी एक्स सूत्र नो करता बनाई सी एक्स सूत्र नो करता बनाई એટલે सिंपल થશે फॉर्म सिंपल फॉर्म मींस जे सी एक्स की वैल्यू આવશે તે સમીકરણ 1 માં પુટ કરીશું બરાબર તો જોઈ લો થાય છે શું વેટ 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 સી એક્સ ને સૂત્ર નો કરતા બનાવી દઈશ તો થશે શું તે વેટ પરફેક્ટ રબ કરી દો તો થશે આપણો ભાઈ અને સૂત્ર નો કરતા બનાવ સી એક્સ સો ધેટ સી એક્સ ઇક્વલ ટુ સૂત્ર નો કરતા બનાવીશ તો કે ઈ के ई छे समतोलन अचलांक के ई बराबर तो डायरेक्टली आ के ई छे समतोलन में छे तो के समतोलन अचलांक के ई इक्वल टू शू थशे सी ए इंटू सी बी सी ए इंटू सी बी डाउन साइड वाला मल्टीप्लिकेशन में आवशे बराबर इंटू इंटू एफ ए अपन एफ बी डिवाइड बाय शू थशे एफ एक्स आ इक्वेशन नंबर में थ्री गई अने आ वेल्यू समीकरण CX ने वैल्यू समीकरण एक में मुकता थ्री नहीं गो टू नंबर जे भाई कोई इक्वेशन का नंबर आप नहीं तो समीकरण बे नी वैल्यू समीकरण बे नी किंमत समीकरण एक में मुकता एक में मुकता ओके तो मुकवामां आवे तो हसे केवुं इक्वेशन dx by dt बराबर अपनी इक्वेशन छे dx by dt सो दैट समीकरण एक में मुकीस तो dx by dt इक्वल टू सुजा kx तो एज इट इज राखीस भाई kx तो एज इट इज इनटू आ थसे ke इनटू ca इनटू cb cx की जगह वैल्यू पुट करो cx की वैल्यू छे सिंपल छे fa इनटू fb डिवाइड बाय fx थसे बराबर परंतु के एक्स इंटू के बराबर के जीरो ले के जीरो तो मैं लखी दू परंतु परंतु के एक्स इंटू के इक्वल टू के जीरो लेता इक्वेशन आज
ના બેની જગ્યાએ બુટ કરીશ મેં શું કરીશ k0 બરાબર તો k0 બુટ કરું તો થશે શું dx dt equal to બરાબર dx dt so that dx by dt equal to k0 into ca into cb fa upon fb upon fx થશે આ ઇક્વેશન નંબર 3 ગઈસ હવે દ્વિઆણ્વીય પ્રક્રિયા બરાબર બે આણ્વીય બે a અને b પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થાય અને વચ્ચે સક્રિય કૃષકેન બને તો પ્રક્રિયક દ્વિઆણ્વીય પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાને સમપ્રમાણ હોય બરાબર તો દ્વિઆણ્વીય અથવા દ્વિતીય ક્રમની પ્રક્રિયા દ્વિઆણ્વીય પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાને સમપ્રમાણ હોય બરાબર પ્રક્રિયકોની સાંદ્રતાને સમપ્રમાણ હોય તો દ્વિઆણ્વીય પ્રક્રિયાની વાત કરવામાં આવે તો એ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાને સમપ્રમાણ હોય તો dx dt ચલે છે પ્રક્રિયક a ની સાંદ્રતા ca બરાબર એન્ડ પ્રક્રિયક b ની સાંદ્રતા cb બે પ્રક્રિયકો લીધા હતા એ બે બરાબર થશે તો મેં ઇક્વેશન પુટ કરી શકું સો ધેટ અહીંયા તો પુટ કરવું નહીં ઓર અપ કર્યો કોઈ પ્રશ્ન નહીં આને યુઝમાં આવે નહીં આવે કેમ કે આવી ગયું છે અહીંયા તો દ્વિઆણ્વીય પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાને સમપ્રમાણમાં હોય તો ઇક્વેશન ફરીથી dx dt જ આવશે વેઇટ તો સો ધેટ ઇક્વેશન થશે dx dt પ્રક્રિયકો કોણ લીધા હતા a અને b બરાબર और इतनी रिएक्स रहती a रेस टू z a प्लस b रेस टू z b यहां फॉर्म था तो तू सक्रिय ग्रुप संकीर्ण a b रेस टू z a प्लस z b एंड ने पच फाइनल और इतनो तो प्रोडक्ट अभी रिएक्स रहती तो प्रक्रिया नो वेग लगवामा आवे तो प्रक्रिया नो वेग dx dt थसे मा तो dx dt सो दैट પ્રક્રિયાનો વેગ સો ધેટ dx by dt ચાલે છે શું લખાશે પ્રક્રિયક a ની સાંદ્રતા ca અને પ્રક્રિયક b ની સાંદ્રતા cb તો સો ધેટ ઇક્વલ ટુ કરીશ તો સંતુલન અચળાંક લખવો પડશે dx by dt ઇક્વલ ટુ k ઇન્ટુ ca ઇન્ટુ cb સમીકરણ નંબર 4 હવે સમીકરણ નંબર ત્રણ અને સમીકરણ નંબર 4 ને સરખાવવામાં આવે શું આવે સરખાવવામાં આવે અહીંયા k જે છે તે સમતુલન અચળાંક છે ભાઈ k શું છે સમતુલન અચળાંક k સમતુલન અચળાંક છે ઓકે k સમતુલન અચળાંક છે હવે આ બંને સમીકરણને સરખાવવામાં આવે તો આ સમીકરણને સરખા સમીકરણ નંબર કયું છે 3 અને સમીકરણ નંબર 4 બંનેની સરખામણી કરો તો સરખામણી કરતા dx dt તો કોમન છે બંનેમાં તો લખી શકું મેં શું લખી શકું જોઈએ સો ધેટ સમીકરણ નંબર 3 અને 4 ને સરખાવતા તો સરખાવતા સરખામણી કરીશું તો શું થશે કે k into ca into cb equal to થશે k0 into ca cb into fa upon fb સક્રિયતા ગુણાંક છે into fx આવું કઈક છે તો સિમ્પલ છે ca cb કેન્સલ આઉટ થઈ જશે
सुना था सी ए इंटू सी बी, भाई आ कैंसल दसे आ भी कैंसल, सी ए कैंसल सी बी सी, सेम सेम वैल्यू सी ए कैंसल आउट साम सामे थी एंड सी बी कॉन्सेंट्रेशन ऑफ प्रक्रियक बी नी कॉन्सेंट्रेशन ए बी कैंसल आउट थे, सो डेट अपने लखी सकसु के इन अपन के जीरो थी सके, के जीरो ने आ साइड ली आओ, सो देट के अपन के जीरो इक्वल टू एफ ए इंटू एफ बी डिवाइड बाय एफ एक्स हे बराबर। हमें बने साइड बने बाजू लॉग ले बने साइड लॉग लेता तो सीम्पल जे, सो देट लॉग ऑफ के अपन के जीरो इक्वल टू लॉग लेवा से एफ ए नथ लखवा तो लॉग ऑफ एफ ए इंटू एफ बी डिवाइड बाय एफ एक्स बराबर। रीजन लखी दिए कारण बने बाजू बने बाजू लॉग लेता बराबर, लॉग लेता। हवे आ इक्वेशन जे छे लॉग के अपन के जीरो अपन इट इक्वल टू लॉग ऑफ एफ ए इंटू एफ बी अपन एफ एक्स ज्या सक्रियता गुणांक छे बराबर। आ इक्वेशन जे छे बराबर जे प्राथमिक क्षार असर नु समीकरण कहेवामां आवे छे, જ્યાં એફ એ અપન એફ એ ઇન્ટુ એફ બી અપન એફ એક્સ નું મૂલ્ય બરાબર, જે મૂલ્ય જે છે તે આયનિક માધ્યમની સાંદ્રતા જો બદલાય, આયનિક માધ્યમની સાંદ્રતા બદલાય તો આ મૂલ્યમાં વધારો કે ઘટાડો થાય છે અને આ અસર જે છે તે આયનિક માધ્યમ પરની પ્રક્રિયાની જનરલી આપણે રિએક્શન લખી છે આ બરાબર, ઝેડ એ ઇન્ટુ ઝેડ બી લખી છે બરાબર, તો આ આયનિક માધ્યમ એટલે કે એના પર ચાર્જ પોઝિટિવ કે તો નેગેટિવ, તો આયનિક માધ્યમની આ જે રિએક્શન પર પ્રાથમિક સાર અસર કહેવામાં આવે છે, તો આ ઇક્વેશન લખી દઉં મેં, આ ઇક્વેશન માં છે શું એફ એ અપન એફ બી આ રબ કરી દો આ સાઈડ અપસાઈડ જ લખીશ મેં ડાઉન સાઈડ નથી લખવું બરાબર, તો આ ઇક્વેશન જે છે રબ કરી દઉં છું કોઈ પ્રશ્ન નહીં। समीकरण में समीकरण नंबर आने कही दो समीकरण नंबर फाइव, समीकरण पांच जे छे बराबर तो आयनिक माध्यम में रहेली रिएक्शन पर प्राथमिक सार असर कहेवामां आवे छे आ इक्वेशन ने बराबर छे, मैं रब करी दो छू एक सेकंड वेट समीकरण पांच में, समीकरण पांच में एफ ए इंटू एफ ई एफ बी बराबर डिवाइड बाय एफ एक्स नु मूल्य वधे छे के घटे छे, समीकरण पांच में, समीकरण पांच में एफ ए इंटू एफ बी अपन एफ एक्स नु मूल्य આયનોની સાંદ્રતા બદલાવતા બરાબર, માધ્યમમાં આયનોની સાંદ્રતા બદલાય નું મૂલ્ય માધ્યમના માધ્યમમાં આયનોની સાંદ્રતા આયનોની સાંદ્રતા બદલાતા વધે છે વધે છે કે શું થાય છે ઘટે છે વધે કાં તો ઘટે આ વસ્તુ થાય બરાબર, જેને આયનોની સાંદ્રતા બદલાતા એફ એ ઇન્ટુ એફ બી ડિવાઈડ બાય એફ એક્સ મૂલ્ય કાં તો વધે છે કે આ તો ઘટે છે જેને જેને
આયનિક રિએક્શન, આયનિક રિએક્શન આપણે જે રિએક્શન જોઈએ છે તે કેવી છે? આયનિક રિએક્શન છે, જેને આયનિક રિએક્શન પર પ્રાથમિક ક્ષાર અસર કહેવામાં આવે છે, જેને આયનિક પ્રક્રિયા, આયનિક પ્રક્રિયા પર, પ્રક્રિયા પર શું કહેવામાં આવે છે? પ્રાથમિક ક્ષાર અસર, પ્રાથમિક ક્ષાર અસર અથવા પ્રાઇમરી સોલ્ટ ઇફેક્ટ કહે છે. બરાબર. ત્યારબાદ આપણા ભાઈ બીજા સાયન્ટિસ્ટ હતા ડીબાઈ હ્યુકેલ. ડીબાઈ હ્યુકેલે ઝેડ વીજભાર, અહીંયા વીજભાર આપેલો છે, ઝેડ વીજભાર ધરાવતા, ઝેડ વીજભાર ધરાવતા પ્રક્રિયકો, ઝેડ વીજભાર ધરાવતા પ્રક્રિયકો નો સહગુણાંક એફ એ, બરાબર, સહગુણાંક એફ અને મંદ દ્રાવણની સક્રિયતા અથવા આયનિક પ્રબળતા મ્યુ વચ્ચેનો સંબંધ ફાઇન્ડ આઉટ કર્યો. તો કોણ હતા? ડીબાઈ હ્યુકેલ નામના સાયન્ટિસ્ટ હતા, જેમને સાના પર એના સિદ્ધાંત પ્રમાણે આ ભાઈએ કીધું શું? એપ, એપ એટલે કે ઝેડ વીજભાર ધરાવતા, ઝેડ વીજભાર ધરાવતા આયનો, ઝડ વીજભાર ધરાવતા આયનોનો સક્રિયતા ગુણાંક એફ, ઝડ વીજભાર ધરાવતા આયનોનો સક્રિયતા ગુણાંક એફ અને અને મંદ દ્રાવણ, મંદ દ્રાવણ, દ્રાવણ કેવું હોય? એકદમ મંદ દ્રાવણ સક્રિયતા અથવા આયનિક પ્રબળતા, મંદ દ્રાવણની આયનિક પ્રબળતા, આયનિક પ્રબળતા વચ્ચે એક સંબંધ તારવ્યો, વચ્ચે સંબંધ તારવ્યો. આ સંબંધ કઈક આ રીતનો છે. ઇક્વેશન છે ભાઈ આપેલું, બરાબર. તો ઇક્વેશન જે છે તે કઈક આ રીતનું છે. લોગ એફ, લોગ એફ ઇક્વલ ટુ, કેમ કે આ છે એફ, બરાબર, લોગ એફ ઇક્વલ ટુ માઇનસ એ ઝેડ સ્ક્વેર, ઝેડ સ્ક્વેર આ જે છે આયનિક ચાર્જ છે, ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ મ્યુ. આ ઇક્વેશનને મેં કહી દઉં ઇક્વેશન નંબર 6, કેમ કે 5 નંબર તો અહીંયા આપેલો છે, બરાબર. તો આ રીતે કંઈક સંબંધ ફાઇન્ડ આઉટ કર્યો. પરંતુ આપણે લોગ એફ જે છે એફની વેલ્યુ તો આપણને ખબર છે, ફાઇન્ડ કરી હતી એફની વેલ્યુ. આ છે એફ, કેમ કે રિએક્શન માટે આખું લેવાનું, તો એફ ઇક્વલ ટુ તો આપણે લઈ શકીએ એફ એ ઇન્ટુ એફ બી, આવા લોગ એફ એક્સ આવું લઈ શકીએ, બરાબર. તો એફની જગ્યાએ આ પુટ કરીશું, ઇક્વલ ટુ શું થશે? લોગ ઓફ કે ઇન્ટુ કે ઝીરો, સમીકરણ 5 અને 6 નું કોમ્બિનેશન જ કરવાનું છે, બરાબર. તો કરીએ કંઈક, રબ કરી દો. તો સમીકરણ 5 અને 6 પરથી લખી શકશું આપણે કંઈક? આ રબ કરી દો, કેમ કે એફ આવે છે સક્રિયતા ગુણાંક. તો આ ડીવાય હુકેલ ભાઈ જે હતા એમને શું? સક્રિયકતા ગુણાંક એફ અને આયનિક દ્રાવણ, આયનિક દ્રાવણ એ બી મંદ દ્રાવણમાં એની પ્રબળતા, બરાબર, પ્રબળતા જેને મ્યુ વડે દર્શાવશે, આયનિક પ્રબળતા જેને શું વડે, સેના વડે દર્શાવશે? મ્યુ. આયનિક પ્રબળતા વચ્ચે એક સંબંધ ધારાવે, એ સંબંધ આ ઇક્વેશન નંબર 6 દર્શાવેલો છે આપણે, બરાબર છે. તો સમીકરણ 5 અને 6 પરથી આપણે લખી શકીએ, ડાયરેક્ટલી લખું છું મેં, વેટ, સમીકરણ 5 અને 6 પરથી લોગ એફ છે તો લોગ એફની જગ્યાએ મેં પુટ કરી શકું એફ એ ઇન્ટુ એફ બી. સમીકરણ 5 અને 6 પરથી શું લખાય? લોગ એફની જગ્યાએ મેં લોગ ઓફ શું લખાય? એફ એ
एफ ए इंटू एफ बी अपन एफ एक्स से इक्वल टू लॉग के अपन के जीरो पर पुट करी सकू मैं इक्वल टू लॉग ऑफ के अपन के जीरो इक्वल टू अब वैल्यू जाए माइनस ए जेड स्क्वायर जेड स्क्वायर आवाई आयनिक आयन पॉजिटिव चार्ज है नेगेटिव चार्ज है ए एंड आज है म्यू बराबर म्यू है शू आयनिक बराबर था आ इक्वेशन फाइंड था हवे सिंपल जे यूज करिस मैं लॉग के अपन के जीरो यूज करिस तो नेक्स्ट इक्वेशन का थसे ते एनु साधु रूप वापिस तो लॉग के अपन के जीरो भाई के अपन के जीरो के शू छे संतुलन अचळांक छे बराबर अने के जीरो शू छे तो पुट करियो तू के ई इनटू के एक्स सक्रियकृत संकेण नो अचळांक ए छे बराबर तो मैं आ इक्वेशन ने एक साधु रूप वापिस एंड ए जे छे बराबर ए वेट तो आ इक्वेशन में अपने लईसू शू सिंपल जे 25 एनी वैल्यू तो पुट करीसू सो दैट लॉग ऑफ के माइनस लॉग ऑफ के जीरो आ रीतना लखी सकू इक्वल टू माइनस ए जेड स्क्वायर एंड स्क्वायर रूट ऑफ म्यू हम 25 डिग्री तापमान है 25 डिग्री तापमान है आ एनी वैल्यू जलीय द्रावण माटे एनी वैल्यू जे छे ए मैं पुट करीस 0.509 ए भी माइनस में नहीं पॉजिटिव अच्छे कारण के चार्ज आगर तो माइनस से तो 25 डिग्री तापमान है 25 डिग्री तापमान है एनी वैल्यू छे माइनस नहीं बस प्लस आ जाए 0.509 509 एंड जेड इक्वल टू जेड ए प्लस जेड बी जेड ए स्क्वायर प्लस जेड बी स्क्वायर छे बट જ્યારે પણ સક્રિયકૃત સંકીર્ણ બને એટલે કે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય તો આટલું સક્રિયકૃત સંકીર્ણ બને બરાબર તો એટલું બને તો એની જગ્યાએ માઇનસ ઝેડ એક્સ કરી શકું એનો સ્ક્વેર પુટ કરી શકું બરાબર ખબર પડે એકદમ સિમ્પલ આમાંથી આ બને છે રિએક્શન દરમિયાન આમાં આ થશે તો સિમ્પલ છે મારી રિએક્શનમાં ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરીશ तो सो दैट सूत्र न करता लॉग के ने करू लॉग के इक्वल टू लॉग के जीरो एली साइड जैसे એટલે प्लस लॉग के जीरो माइनस एनी वैल्यू छे કેટલી છે ભાઈ એની વેલ્યુ આપણે મૂકવાની છે 0.509 ઝેડ ની વેલ્યુ આ ઝેડ જે છે એની વેલ્યુ પુટ કરી તો થશે શું जेड स्क्वायर नी वैल्यू जेड ए स्क्वायर माइनस जेड बी स्क्वायर माइनस जेड एक्स स्क्वायर बराबर तो आने के क्या मैं पुट करी जेड ए स्क्वायर प्लस जेड बी स्क्वायर माइनस अहिया माइनस करी सानु रीजन एवं छे के सक्रियकृत संकीर्ण वच्चे पड़े छे એટલે કે એની આયનોની સાંદ્રતા માં આ ઝેડ એક્સ સ્ક્વેર માઇનસ કરીશ ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ म्यू बराबर आ जेड स्क्वायर की जगह आटली वैल्यू पुट करवानी हवे आज इक्वेशन में परंतु जेड एक्स स्क्वायर ए बन्यू छे सु ए ने बी माथी तो जेड एक्स इक्वल टू जेड ए प्लस जेड बी छे बराबर गुचवाता नहीं सिंपल छे एकदम सिंपल छे परंतु जेड एक्स इक्वल टू जेड ए प्लस जेड बी આવું કઈક છે તો મેં વેલ્યુ પુટ કરીશ અહીંયા તો થશે શું લોગ કે આ કે કે ઝીરો આલી સાઈડ ગયો એટલે પ્લસમાં થવા તો લોગ ઓફ કે ઇક્વલ ટુ લોગ ઓફ કે ઝીરો માઇનસ 0.509 એની વેલ્યુ મૂકી પોઝિટિવમાં જ છે તો બરાબર હવે ઝેડ એ સ્ક્વેર પ્લસ ઝેડ બી સ્ક્વેર
माइनस जेड एक्स की वैल्यू को शू जेड ए प्लस जेड बी तो जेड ए प्लस जेड बी एंड होल स्क्वेर बराबर होल स्क्वेर माइनस माइनस नहीं आखू आखो कौंस मोटो करी दो मैं आ मोटो कौंस करवो पड़ सके कारण के स्क्वेर आ इनटू स्क्वेर रूट ऑफ म्यू हवे अनु जादू रूप आ दिस तो थसे शू लॉग ऑफ के तो एज इट इज लॉग के जीरो भी एज इट इज बराबर माइनस पॉइंट 509 ए बी एज इट इज इनटू जेड स्क्वेर तो जेड स्क्वेर नो तो कोई प्रश्न नहीं जेड स्क्वेर प्लस जेड बी स्क्वेर अहियां एक्स प्लस वाई नो होल स्क्वेर छे तो एक्स प्लस वाई नो होल स्क्वेर होय तो सूत्र एक्स प्लस वाई नो होल स्क्वेर थाय तो एक्स स्क्वेर प्लस वाई स्क्वेर प्लस टू एक्स वाई छे तो अहियां ए थसे एक्स प्लस वाई नो होल स्क्वेर बराबर तो आ सादुरूप थसे तो सीम्पल छे बधा प्लस में है पर आगे चिन्ह माइनस है तो माइनस जेड स्क्वेर अलग थी लखू जेड स्क्वेर प्लस माइनस जेड बी स्क्वेर माइनस टू जेड ए जेड बी आसे तो जेड ए स्क्वेर माइनस जेड बी स्क्वेर माइनस टू जेड ए जेड बी जैसे इंटू स्क्वायर रूट ऑफ म्यू ओके देखा से स्क्वायर रूट ऑफ म्यू छे ध्यान में रखो तो मैं आ साइड थी लखी तो सादू रूप आपीश तो लॉग ऑफ के इक्वल टू लॉग ऑफ के जीरो ओके पॉइंट 509 अहीं कैंसल आउट हसे कौन कौन जेड स्क्वायर कैंसल आउट जेड बी स्क्वायर भी कैंसल आउट दिखाई जे आ जेड स्क्वायर कैंसल आउट जेड बी कैंसल आउट आ बे कैंसल आउट थई जशे तो वैल्यू रहेशे माइनस माइनस टू जेड ए जेड बी इनटू स्क्वायर रूट ऑफ म्यू बराबर आ इक्वेशन था हवे आ इक्वेशन ने मल्टीप्लाई करी देस आम तो 2 वडे मल्टीप्लाई करसे 509 बराबर तो 9 नु 18 1.018 થશે બરાબર તો આ રબ કરી દો આ સાઈડ તો કરવાનું શું છે તે આ જ ઇક્વેશન છે ભાઈ તો ઇક્વેશન માં મલ્ટીપ્લિકેશન જ કરવાનું છે तो माइनस माइनस प्लस सही है सर क्योंकि चिन्ह तो माइनस है तू શું છે ને ઝેડ સ્ક્વેર ની જગ્યાએ ઝેડ સ્ક્વેર ઝેડ બી સ્ક્વેર મૂક્યું છે માઇનસ ઝેડ સ્ક્વેર છે ઝેડ એટલે કે સક્રિય કૃત સંકીર્ણની સાંદ્રતા બરાબર બટ આયનિક ફોર્મમાં છે આયનોના ફોર્મમાં છે એટલે ઝેડ ઝેડ બી લીધું છે આયનિક ચાર્જ છે એની કેલ્ક્યુલેશન થાય તો સિમ્પલ છે આ માઇનસ ટુ જે મલ્ટીપ્લાય થશે 509 જોડે તો 1.018 થશે તો થશે શું સો દેટ લોગ ઓફ k इक्वल टू लॉग ऑफ k जीरो माइनस माइनस प्लस आ माइनस आ भी माइनस बराबर पांच दुना दस એટલે કે 1.018 9 दुना 18 इनटू जेड जेड बी इनटू स्क्वायर रूट ऑफ म्यू आ समीकरण ने आ समीकरण नंबर गयो तो पांचमो हतो तो आ लास्ट छठो થઈ જશે બરાબર તો આ સમીકરણ જે છે તેને બ્રોનસ્ટેડ જેરમ સમીકરણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે આ સમીકરણને આ સમીકરણને બ્રોનસ્ટેડ જેરમ સમીકરણ કહે છે હવે આ ઇક્વેશન પરથી આપણે ગ્રાફ દોરવામાં આવે
કોનો log k આ સાઈડ સાઈડ જશે એટલે માઈનસ માં જશે log k upon k 0 વિરુદ્ધ સ્ક્વેર રૂટ ઓફ μ ભાઈની ભાઈનું આયનિક મંદ ધ્રાવણમાં મંદ ધ્રાવણમાં આયનોનું કોન્સન્ટ્રેશન હતું તેની વિરુદ્ધ ગ્રાફ દોરવામાં આવે તો કઈક ગ્રાફ કઈક આવો મળશે સેનો ગ્રાફ log ઓફ k upon k 0 બરાબર y એક્સિસ પર આ log ઓફ k upon k 0 વિરુદ્ધ વિરુદ્ધ ગ્રાફ છે સ્ક્વેર રૂટ μ આ જે ગ્રાફ દોરવામાં આવે વચ્ચે વેલ્યુ રહેશે 0 બરાબર અહીંયા 0.2 0.4 ડાઉન સાઈડ માઇનસ માઇનસ 0.2 અને માઇનસ 0.4 તો અહીંયા 0 તો આ ગ્રાફ દોરવામાં આવે તો ભાઈમાં આ ગ્રાફ જે છે આ ગ્રાફ log k upon k 0 વિરુદ્ધ સ્ક્વેર રૂટ μ નો આલેખ જે સીધી લીટીનો હશે કેવો હશે સીધી લીટીનો એટલે કે જો z a into z b ની વેલ્યુ સપોઝ આ હોય z a અને z b ની વેલ્યુ કેટલી હોય z a into z b ની વેલ્યુ કેવી હોય 0 હોય તો કઈક આ રીતનો હશે કા તો ZB ની વેલ્યુ ZA ઇન્ટુ ZB ની વેલ્યુ પ્લસ 1 હોય તો કઈ કામ જશે બરાબર પ્લસ 2 હોય કેટલું હોય ZA ZB ની વેલ્યુ કેટલી હોય પ્લસ 2 તો કઈ કામ રીતે હશે એન્ડ પ્લસ 4 બી હોઈ શકે ભાઈ બરાબર વેલ્યુ તો પોઈન્ટ જોઈ લો ZA અને ZB ની વેલ્યુ પ્લસ 4 હોય ZA ZB વેલ્યુ કેવી હોય પ્લસ 4 તો આ ગ્રાફ અપ સાઈડ જશે ને ડાઉન સાઈડ ભી આવી શકે આ રીતા ZA ZB ની વેલ્યુ કેવી હોય માઇનસ 1 સપોઝ ZA ZB ની વેલ્યુ કેવી હશે માઇનસ 2 ZB ની વેલ્યુ માઇનસ 4 તો કઈ ગ્રાફ આવું મળશે તો આ ઇક્વેશન પરથી આ log k upon k 0 minus log k upon k 0 અને સ્ક્વેર રૂટ μ નો આલેખ દોરવામાં આવે તો સીધી રેખા સુરેખ લીટી સીધી રેખાનો મળે છે અને આના પરથી એક કન્ક્લુઝન નીકળે છે જો ZA upon ZA ZB ની વેલ્યુ ZA into ZB ની વેલ્યુ કેવી હોય 0 હોય તો ZA ZB ની વેલ્યુ 0 આવે તો આ રિએક્શન જે છે જે આયનોથી સ્વતંત્ર હશે કેવું હશે આયનોથી સ્વતંત્ર વેઇટ વેઇટ તો આમાં ત્રણ કેસ છે ZA into ZB ની વેલ્યુ 0 હોય કાં તો ZA upon ZB ની વેલ્યુ નેગેટિવ હોય કાં તો પોઝિટિવ હોય બરાબર તો પહેલો પોઈન્ટ જો ZA into ZB બરાબર ફર્સ્ટ પોઈન્ટ એવું કહે છે જો ZA into ZB ઇક્વલ ટુ 0 હોય બરાબર એટલે કે આની વાત હા ભાઈ જો 0 હોય તો આ રિએક્શન માં બે પ્રક્રિયકો એ ને બી પૈકી એક ભાઈ કેવો હશે ન્યુટ્રલ હશે ન્યુટ્રલ એટલે કે ચાર્જ 0 હશે બરાબર શું હશે તો હોય તો રિએક્શનમાં બે પ્રક્રિયકો પૈકી એક પ્રક્રિયક રિએક્શનમાં બે પ્રક્રિયક
पैकी एक प्रक्रिया क्यों असे तटस्थ असे न्यूट्रल असे लगे चार्ज जीरो असे એટલે કે એકનો ચાર્જ જીરો હશે ભાઈ એક પ્રક્રિયક એકી એક પ્રક્રિયક તટસ્થ હશે તટસ્થ હશે બરાબર હવે તટસ્થ હોય તો સીધો લોજિક છે કે આયનિક સાંદ્રતાથી આયનિક સાંદ્રતાથી કેવું હશે સાંદ્રતાથી स्वतंत्र रिएक्शन है बराबर तो कोई प्रॉब्लम नहीं हमें जो जेड ए इनटू जेड बी ने वैल्यू केवी है पॉजिटिव आवे केवी आवे पॉजिटिव बराबर बुक में गामा दर्शालू जे आ रीते पॉजिटिव गामा अब पॉजिटिव है तो बनने प्रक्रिया को का तो एक का तो धन विभारित होय बराबर होय तो रिएक्शन में બંને પ્રક્રિયા કાં તો ધન વીજભારી કાં તો ઋણ વીજભારી રિએક્શનમાં બંને પ્રક્રિયક કેવો હોય ધન વીજભારી કાં તો ઋણ વીજભારી હોય કેવો હોય ધન વીજભારી કાં તો કેવો ઋણ વીજભારી ઋણ વીજભારિત હોય અને કે ની વેલ્યુ વધતા કે ની કિંમત વધતા મ્યુ ની કિંમત વધે બરાબર કિંમત વધે છે અને જો ત્રીજો કેસ ઝેડ એ અને ઝેડ બી જેની વેલ્યુ કેવી હોય નેગેટિવ હોય ભાઈ ગ્રાફ ડાઉન સાઈડ મળે કેવો મળે ગ્રાફ જે મળશે જે ડાઉન સાઈડ મળશે ઝેડ એ ઇન્ટુ ઝેડ બી ની વેલ્યુ ઝેડ એ ઇન્ટુ ઝેડ બી ની વેલ્યુ કેવી હોય નેગેટિવ હોય બુકમાં માં ગામા દર્શાવ્યું છે હોય તો રિએક્શનમાં બંને પ્રક્રિયકનો ચાર્જ રિએક્શનમાં બંને પ્રક્રિયકો કેવો ચાર્જ ધરાવે વિરુદ્ધ ચાર્જ ધરાવશે વિરુદ્ધ ચાર્જ ધરાવતા હોય અને અને મ્યુની વેલ્યુ ઘટતા મ્યુની વેલ્યુ ઘટતા કે વધતા બરાબર તો મ્યુ બદલાય તો કે પણ બદલાય છે મ્યુ ઘટતા કે ઘટે છે બરાબર તો આ ધી પ્રાઇમરી સોલ્ટ ઇફેક્ટ એકદમ સિમ્પલ છે ભાઈ ખાલી ઇક્વેશન છે થોડા વધારે અને થોડી લેન્ધી છે એકદમ સિમ્પલ રિએક્શન છે તો આ હતી પ્રાઇમરી સોલ્ટ ઇફેક્ટ ફરીથી કહી દો ઝેડ એ અને ઝેડ બી ની વેલ્યુ ઝીરો હોય તો બે પ્રક્રિયકો આ બે પૈકી એકની વેલ્યુ કેવી હોય ઝીરો એટલે કે આ રિએક્શન આયનિક સાંદ્રતાથી સ્વતંત્ર છે બીજી ઝેડ એ અને ઝેડ બી ની વેલ્યુ પોઝિટિવ હોય તો રિએક્શનમાં બંને પ્રક્રિયકો જે પૈકી બંને ધન વીજભારિત હોય કાં તો ઋણ વીજભારિત હોય તો કે ની કિંમત વધતા મ્યુ ની કિંમત વધે છે અને ઝેડ એ અને ઝેડ બી ની વેલ્યુ નેગેટિવ હોય એટલે કે રિએક્શનમાં બંને પ્રક્રિયકોનો ચાર્જ કેવો હશે વિરુદ્ધ હશે બરાબર અને મ્યુની વેલ્યુ વધતા આ વિરુદ્ધ થશે મ્યુની વેલ્યુ ઘટતા કે વધે કાં તો મ્યુ વધતા કે શું ઘટે એટલે કે વિરુદ્ધ જશે બરાબર તો આ થશે બરાબર તો આ હતું આપણું પ્રાઇમરી સોલ્ટ ઇફેક્ટ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે સેકન્ડરી સોલ્ટ ઇફેક્ટ ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો બરાબર છે એન્ડ લેક્ચરને મેક્સિમમ શેર કરો અને રેડ બટન પર ક્લિક કરો ફર્સ્ટ ટાઈમ ચેનલ પર આવ્યો હોય તો બરાબર છે તો નેક્સ્ટ લેક્ચરમાં મળે સેકન્ડરી સોલ્ટ ઇફેક્ટ સાથે બરાબર પેરેલલમાં આપણું વાયર સ્પેક્ટ્રોસ્કોપી બી ચાલશે જ ભાઈ બરાબર છે તો કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો નેક્સ્ટ લેક્ચરમાં મળે સેકન્ડરી સોલ્ટ ઇફેક્ટ સાથે કેમિકલ કાઇનેટિક્સ સાથે